અનોખીબેન, અનોખીબેન. શું થયું ભાઈ? અભય વિશે કઈ ખબર પડી? અભય મળ્યો તમને? ના, પણ તમે જયારે મારી લારી પર આવ્યા ને ત્યારે હું તમને એક વાત કહેવાની તો ભૂલી ગયો, અને એ વાત કહેવા માટે તમને શોધતો શોધતો અહીં સુધી આવ્યો છું. શું? એમાં એવું હતું ને કે અભય છે ને મારી લારીની પાછળ જ છુપાઈ ગયો હતો, અને મેં જોયો હતો ત્યાં, પણ ત્યાં ભૈરવ અને એમના બીજા માણસો હતા એટલે હું કશું બોલી ના શક્યો. અને પછી અભયને મેં જ કહ્યું હતું, ઈશારો કર્યો હતો કે તું ભાગી જા, અને પછી અભય આગળ આગળ ભાગી ગયો અને આ લોકો ગાડી લઈને પાછળ પાછળ પહોંચી ગયા. એટલે અભય એ લોકો સાથે નથી? ના. બસ ચલો, એટલું તો સારું થયું કે અભય ભૈરવ મુકુંદ સાથે નથી. હે ભગવાન, મારા અભયને સલામત રાખજે પ્લીઝ. ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. અભય, ક્યાં છે? દેખાયો? ત્યાં જો. ચાલ ચાલ શંકર, ગાડી ત્યાં નહીં લે, ચાલ 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 ચાલ. ના 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 ના, ઉપર ગાડી બંધ કર. કેમ? અરે કેમ શું, ગાડીની લાઈટ થી અને એન્જિન ના અવાજ થી સમજી જશે કે આપણે આવી રહ્યા છીએ અને ઝાડીઓમાં કંઈક છુપાઈ જશે, એટલે ગાડી અહીંયા રહેવા દઈએ અને શાંતિથી આપણે જઈએ, અને જેવા આપણે અભયને પકડીએ એટલે શંકરને આપણે કહી દઈશું એ ગાડી લેવા આવી જશે, અને ગાડીમાં આપણે લઈને જતા રહીશું. ઠીક છે? ચાલો ચાલ ચાલ ચાલ. ભગવાન, નાની બાળકીની પ્રાર્થના સાંભળી લો ભગવાન. અભય અને અનોખીને મેળવી દે છે. અમે બીજું કશું નથી માંગતા તારી પાસે, બસ અમારા દીકરાને પાછો ઘરે લાવી દે. અભય
તમારે તો એની સાથે લગ્ન કરવા જ ન હતા, પણ એ ઢોલના પપ્પાએ જશોદા કાકીને પોતાની મીઠી મીઠી વાતોમાં ભોળવી દીધા. અને તમારી મરજી વિરુદ્ધ પરાણે તમારા લગ્ન અનોખી સાથે થયા. પણ પેલી ઢોલની નજર તો ફક્ત તમારી પ્રોપર્ટી પર જ હતી ને, એટલે રોજના ઝઘડા થતા તમારી સાથે અને જશોદા કાકી સાથે. પછી એક દિવસ લાભ જોઈને એને જશોદા કાકીને તડપાવી તડપાવીને પતાવી દીધા. અરે અમે તો ભાઈ બહેન છીએ, એક દીકરો ને એક દીકરી હોવા છતાંય અમારા પપ્પાએ અમારા બે માં ક્યારે કોઈ પણ જાતનું અંતર કે કોઈ પણ જાતનો ભેદભાવ નથી રાખ્યો. ભાઈ તમારા નસીબમાં પપ્પાનો એવો પ્રેમ હતો જ નહીં. એટલે મારો ભાઈ પણ છે? હા, તમારો મોટો ભાઈ. એટલે તમારા પપ્પાનો લાડકો દીકરો. એ પોતે ભણ્યો નથી એટલે તમારા પપ્પા ના થાય છતાં કે તમે પણ ભણો. અરે એ તો સારું થયું કે જશોદા કાકીએ જીદ કરી અને તમને ભણાવ્યા. ભાઈ તમે કેટલો છોને ક્યાં હતું? હવે હું તારું ભાઈ દીપક તું ઓળખે છે ને? મને ઓળખે છે ને? દીપકભાઈ થોડી થોડું ધીરજ રાખો પ્લીઝ. મને બધું ધીમે ધીમે યાદ આવશે ને. આપણે થોડી ધીરજ રાખવી પડશે પ્લીઝ. આ થોડી ધીરજ. તું મરી ગયો દોસ્ત. મારા માથા પરથી બધો ભાર ઉતરી ગયો. તું પાછો આવી ગયો. બહુ મોડું થઈ રહ્યું છે આ લોકોને. અભયની ચિંતા તો છે જ, પણ મને હવે આ લોકોની પણ ચિંતા થાય છે.
હું આમને આમ હાથ પર હાથ રાખીને નહીં બેસી શકું, મારે કંઈક કરવું પડશે. પણ જો અત્યારે પ્રતાપને કહીશ ને તો એ પણ તૈયાર થઈ જશે અને પ્રભાબેન અમને બંનેને ક્યારેય નહીં જવા દે. એના કરતાં કોઈને પણ કહ્યા વગર સીધે સીધો હું જ જતો રહું, એ સારું થશે. જવા દે મને. પુરુષોત્તમભાઈ, ક્યાં જાઉં છું? અરે દીપ્તિ એકલી છે ને, બધે એમ કે જતા હોવ, ચિંતા કરતી હશે. ઠીક છે, જતા હો પણ જલ્દી પાછા આવજો. પ્રતાપ, ચિંતા ન કર ભાઈ, હમણાં આવી જશે અભય. હા ચાલ ચાલ, બેસ ત્યાં આગળ, ચાલ આવ, બેસ ત્યાં, બેસ. શું થઈ ગયું અચાનક અભયને? બધું બરાબર ચાલતું હતું તો અચાનક તો ભૈરવ અને મુકુંદ ની બધી જ વાતો માનતો હતો. પછી અચાનક એવું તો શું થઈ ગયું કે એ ત્યાંથી ભાગી ગયો? મારે જાણવું પડશે, જાણવું પડશે મારે. અનુ, આપણને આવી રીતે કેમ જોઈ રહ્યો છે? દીપકભાઈ, એને કદાચ યાદ નહીં હોય ને બધું, યાદ નહીં હશે એને. મરી ગયા, હવે તો આપણા રામ રમી જવાના. હા પણ શું થયું? ફોન છે દીદી નો. રિસીવ કર ને. હા દીદી. દાદુ, તમે મમ્મી ની રાહ જોવો છો? હા બેટા, જોને કેટલી વાર થઈ ગઈ, હજુ સુધી નથી આવી. દાદુ ચિંતા નહીં કરો, મમ્મી બહુ હિંમત વાળી છે. હા, કોક વાર મમ્મી ને રડવું આવી જાય છે, પર હવે અભય પપ્પા આવી જશે તો હવે રડવું નહીં આવે. અને આજે મમ્મી અભય પપ્પા ને લઈને જાવશે, મને પૂરો વિશ્વાસ છે. તમને પણ વિશ્વાસ છે ને દાદુ? હા બેટા. ખબર એ કેવા છે આ લોકો, બધે શોધી વળ્યો પણ કશે દેખાતા નથી. પપ્પાનો ફોન, પપ્પાનો ફોન જવાબ. એક મિનિટ. હલો હલો પપ્પા. હલો અનુ બેટા, ક્યાં છો તમે લોકો? પપ્પા, હું તમારા જમાઈની સામે ઊભી છું. તારા અભયની સામે ઊભી છું પપ્પા, હું અભયની સામે. શું? હા ભાઈ. હા પપ્પા, અહીં છે અભય, મારી મારી સામે જ છે. ભગવાનનો જેટલો આભાર માની એટલો ઓછો છે બેટા.
તું એક કામ કરજે, અભયને હવે કશે જવા નહીં દેતી. તું જેમ બને તેમ જલ્દી અભયને લઈને ઘરે પહોંચ. બેટા, બેટા તો બહુ સારા સમાચાર આપ્યા છે. બસ એક જ ઈચ્છા હતી, તારો પરિવાર, તું, આદ્યા, અભય બધા સુખેથી શાંતિથી રહો અને હું શાંતિથી જોઉં એને. હા બેટા. પપ્પા, કાકા ક્યાં છે? મારે કાકાને બધા સમાચાર આપવાના છે ને, તમે એમને કહો ને જલ્દી. અરે નહીં નહીં, તું 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 પ્રતાપની ચિંતા નહીં કર, હું હમણાં જઈને એને ખબર આપું છું. તું જેમ બને તેમ જલ્દી અભયને લઈને ઘરે આવ. અરે અમે લોકો એની સ્વાગતની તૈયારી કરશું. અને જલ્દી આવજો બેટા. હા પપ્પા, લઈ આવું છું. આશ, હવે પ્રતાપના જીવમાં જીવ આવશે, એટલો ખુશ થઈ જશે ને. એ તો એને જઈને સમાચાર આપું છું, કેટલા વર્ષે એના છોકરાનું મોડું જોશે. ભાઈ બહેનનો સંબંધ આડો આવે છે એટલે ફક્ત લાફો જ માર્યો છે. બાકી તારી કરેલી ભૂલની તો તને એવી સજા આપતને કે તારે જિંદગીભર પસ્તાવવું પડત. ભૈરવ અને સુલોચના અહીંયા શું કરે છે? ક્યાંક આ લોકોનો તો હાથ નથી ને ભાઈને ગાયબ કરવામાં? રાજા, અભય મળી ગયો છે એ વાત પ્રતાપને જાણ કરવી વધારે જરૂરી છે. પણ સાચે જો આ લોકોએ અભયને ગાયબ કરવો હોય તો એ જાણવા માટે મારી પાસે આ જ એક રસ્તો છે. આટલો વખત આપણી પાસે રહ્યો, એના મનમાં આપણે એના પરિવારની વિરુદ્ધ એટલી બધી વાતો ઠસાવી છે. આપણે એને કહ્યું કે અનોખીએ જ અભયને મારવાનો પ્લાન કર્યો હતો.